નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇઝરાયેલ અને ઈરાનના યુદ્ધની અસરથી શેરબજાર મંદીના માર્ગે બીએસઈ સેન્સેક્સમાં 845 પોઈન્ટનો ઘટાડો. રાજકોટમાં રવિવારે યોજાયું ક્ષત્રિયોનું મહાસંમેલન, બીજેપીને 19 એપ્રિલ સુધી અપાયું અલ્ટિમેટમ. જામનગર લોકસભાના યુવા અને બહોશ ઉમેદવાર જેપી મારવિયાના ટેકામાં યોજાઈ જતી જંગી જાહેરસભા. જામનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી રજૂ કરતા કોંગ્રેસના જેપી મારવિયા. 3 બાળકોને કૂવામાં ફેંકી દઈ બાદમાં ખુદ આપઘાત કરી લેતી પરપ્રાંતીય શ્રમિક મહિલા. જાણીતા મોટિવેશનલ સ્પીકર અને ટ્રેનર હાર્દિક મજીઠિયાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ભારતીય શેરબજારમાં ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધની અસર જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી રેટ ઝોનમાં બંધ થયા છે. બીજી તરફ રોકાણકારો પણ નિરાશ જોવા મળ્યા છે. બીએસઈનો સેન્સેક્સ 845 પોઈન્ટ ઘટાડા સાથે 73,399 પર બંધ થયો છે અને એનએસઈનો નિફ્ટી 246 પોઈન્ટ ઘટાડા સાથે 22,272 પર બંધ થયો છે. ઈરાન દ્વારા ડ્રોન અને મિસાઇલ વડે ઇઝરાયેલના ઘણા ટાર્ગેટ પર અચાનક હુમલાને કારણે ફુગાવાનું જોખમ વધી રહ્યું હોવાનું જણાય છે. આ સિવાય કેટલાક દેશો માટે આયાત નિકાસ પર પણ અસર થવાની છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલની કિંમત પર ઘણી અસર થવાની છે. આ દરમિયાન શેરબજારમાં પણ મોટી વધઘટ જોવા મળી છે. ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી અને એસબીઆઈ જેવા બીએસઈ શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. આજે બીએસઈ પર તમામ 19 ક્ષેત્રીય ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. દલાલ સ્ટ્રીટ પર આજે કેપિટલ ગુડ્સ, બેન્કિંગ, ઓટો, આઈટી, ઓઇલ અને ગેસ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ કેપિટલ ગુડ્સ, બેન્કેક્સ, ઓટો, આઈટી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 695 પોઈન્ટ સુધી તૂટ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, સરકારની નજર અને કોંગ્રેસના ઉમેદવારની જંગી જાહેર સભા અને ફોર્મ ભર્યું. જોતા રહીશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડો ટેસ્ટ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબાક, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી,
રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટભાઈ જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ આર એ આર. હોટલ આર એ આર માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉભાજી, જય ભવાનીના વડાપાઉ, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ક્ષત્રિય અંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના પગલે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગઈકાલે રવિવારે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા હતા. આ ઉપરાંત આ મહાસંમેલનમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ કરણી સેનાના અગ્રણીઓ આવ્યા હતા. મહાસંમેલનમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગૌભા ડાડા, તૃપ્તિબા રાઉલ, કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ મૈપાલસિંહ મકરાણા, વીરભદ્રસિંહ તેમજ સંકલન સમિતિના રમજુભા જાડેજા વગેરે સંમેલનમાં હાજર રહ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે સમાજથી કોઈ મોટું નથી. એવું કહેવાય છે કે યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં થાય. સંકલન સમિતિ અને કોર કમિટી તો નિમિત્ત છે. ભાજપના સત્તાધીશોને કહેવા માંગુ છું કે પાર્ટ એક પૂરો થાય છે. આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં હું ભાજપના હાઈકમાન્ડને કહેવા માંગુ છું, હવે પાર્ટ વન પૂરો થયો અને તમારા ખોડામાં દડો ફેંક્યો, એટલે હવે 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. કારણ કે જો 16 એપ્રિલે ફોર્મ ભરેલું હોય તો 19 એપ્રિલે પાછું ખેંચી શકાય, પરંતુ જો 19 એપ્રિલ સુધીમાં રૂપાલાનું ફોર્મ પરત ખેંચવામાં નહીં આવે તો ક્ષત્રિયોના આંદોલનનો બીજો ભાગ શરૂ કરવામાં આવશે. ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા સામેના રોષ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. રવિવારે રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિયોના મહાસંમેલનને લઈને સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. રાજ્ય અને અન્ય રાજ્યોના કેટલા આગેવાનો હતા તે માહિતી મંગાવવામાં આવી છે, તેમજ કયા કયા રાજવીઓ સંમેલનમાં હતા તે માહિતી મંગાવાઈ છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓની ચાંપતી નજર છે. રાજકોટ ક્ષત્રિય સમાજની મહાસભાને લઈ સરકાર દ્વારા તમામ માહિતીઓ મંગાવવામાં આવી છે. રાજ્યની ખાનગી એજન્સીઓ પાસેથી ક્ષત્રિય સમાજના કેટલાક લોકો ઉપસ્થિત હતા તેની તમામ જાણકારી આપવામાં આવશે. ગીરાસદર ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ, નડોદા, ગુર્જર, કારડિયા, હાટી દરબાર ઉપરાંત કઈ કઈ જ્ઞાતિના આગેવાનો અને લોકો હાજર રહ્યા તે વિશે તપાસ કરવામાં આવી રહી છે. આઈબી સહિતની એજન્સીઓ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યની માફક જામનગરમાં પણ લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો સજ્જ બની ચૂક્યા છે. આજે સોમવારે સવારે શહેરના રણજીતનગર પટેલ સમાજ વિસ્તારમાં આવેલા ખીજડા મંદિરના વિશાળ પ્લોટમાં જામનગર કોંગ્રેસ દ્વારા વિશાળ ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી સભામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો તથા કાર્યકરો સહિતના સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ જંગી જાહેર સભામાં પ્રદેશ અગ્રણીઓ ભીખુભાઈ વારોતરિયા, ડોક્ટર દિનેશ પરમાર, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજભાઈ કથિરિયા, પૂર્વ અધ્યક્ષ જીવણભાઈ કુંભરવડિયા, જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ વસરામભાઈ રાઠોડ, પૂર્વ અધ્યક્ષ પ્રકાશભાઈ ડોંગા, ધારાસભ્ય હેમંતભાઈ ખવાત તથા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંખ્યાબંધ અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેર સભાને ઘણા આગેવાનોએ સંબોધી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસને જીતાડવાનો હવે સમય આવી ચૂક્યો છે. આ વખતે કોંગ્રેસે જામનગર લોકસભા સીટને યુવા ઉમેદવાર જેપી મારવ્યા આપ્યા છે. જેપી મારવ્યા કોંગ્રેસના દોડતા કાર્યકર્તા તરીકેની છાપ ધરાવે છે. તેઓ વ્યવસાયે એડવોકેટ છે. કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવ્યાને આ વખતે મત આપી જંગી બહુમતીથી દિલ્હી સંસદ ભવનમાં સંસદ સભ્ય તરીકે પ્રવેશ આપવાનો છે. આ માટે આપણે સૌએ મહેનત કરી દરેક લોકોને જાગૃત કરવાના છે. આ વખતે કોંગ્રેસના જેપી મારવ્યા જંગી બહુમતીથી ચૂંટાશે તેવા લગભગ તમામ આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજના વાતાવરણથી ભારતીય જનતા પાર્ટી પણ દોડતી થઈ ગઈ છે. જંગી જાહેર સભા પૂર્ણ થયા બાદ પટેલ સમાજથી રેલીના સ્વરૂપમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, અગ્રણીઓ ઉમેદવારી
ઉમેદવારી પત્ર ભરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ જામનગરના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેપી મારવિયાએ આજે સોમવારે પોતાનું ઉમેદવારી પત્ર કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું. જોકે ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે હાજર લોકોની સંખ્યા મર્યાદિત રાખવાનો નિયમ હોય, ફોર્મ રજૂ કરતી વખતે જેપી મારવિયાની સાથે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જેટી પટેલ તથા કાલાવડના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુસળિયા આ તકે સાથે જોડાયા હતા. ઉમેદવારી પત્ર ભર્યા બાદ જેપી મારવિયાએ મીડિયાને જણાવ્યું હતું કે હું જંગી બહુમતીથી ચૂંટાઈશ, તેમજ ચૂંટાયા બાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પડતર પ્રશ્નોને વાચા આપીશ. ખાસ કરીને રેલવે, બ્રાસપાટ સહિતના ઘણા પ્રશ્નો મારી પાસે આવી ચૂક્યા છે. આ તકે કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ ચૈત્ર માસના શુભ દિવસે આજે અમારી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના આદેશ મુજબ આજે બાર જામનગર અને દેવભૂમિ દ્વારકાની આ લોકસભાની બેઠક ઉપરથી ઉમેદવારી પત્રક આજે અમે ભરેલું છે. પ્રજા તરફથી જ્યારે અમને પૂરો સાથ સહકાર આપવામાં આવશે અને આ સીટ ઉપરથી અમારો ભવ્ય વિજય થશે ત્યારે અમે જામનગર જિલ્લાના જે અનેક પ્રશ્નો છે, ખેડૂતોથી માંડીને ગરીબો હોય, મજૂર હોય કે અન્ય પ્રશ્નો, જે આપણા જામનગર જિલ્લાના જે એરપોર્ટના પ્રશ્નો છે, જે સમયસર આપણને સુવિધા મળી જોઈએ તે મળતી નથી, રેલવે લાઇનની જે સુવિધા મળી જોઈએ તે મળતી નથી, જે અમુક ઉદ્યોગો છે બ્રાસપાટને જેને મહત્વ આપવું જોઈએ મહત્વ નથી, ક્યારેક એવું છે કે ઓખા વિસ્તારની અંદર જે માછીમારો રહે છે એને ક્યાંક ક્યાંક ઘણી સુવિધાઓ જે સરકાર તરફથી મળવી જોઈએ મળતી નથી. આવી તમામ પ્રકારની પાયાની સુવિધાઓ માણસ કોઈ વંચિત ન રહી જાય તેવા તમામ પ્રયત્નો હશે અને જરૂર પડે તો લોકસભામાં પણ ઉઠાય. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ધુતારપુરમાં અરેરાટી અને હાર્દિક મજીઠિયાનો વિશેષ રિપોર્ટ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએ સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80% થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકેશા ક્લાસીસ પહેલા માળે કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. કોણ કહેતા હૈ કે પઢાઈ લિખાઈ મહેંગી હૈ? આઈએ, આપકા સ્વાગત હૈ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ મે, જહાં આપ પા સકતે હૈ શિક્ષા, શિસ્ત ઓર સંસ્કાર કે સમન્વય કે સાથ, વો ભી સિર્ફ 1 રૂપિયા એડમિશન ફી ઓર 999 રૂપિયા ફીસ પ્રતિ માહ મે, સ્કૂલ ડ્રેસ ભી ફ્રી. વિદ્યાર્થીઓ કે લિયે એક શાનદાર મોકા, આજ હી એડમિશન કે લિયે સંપર્ક કરે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, રજપૂતપરા, લિમડા લેન, જામનગર. કોન્ટેક્ટ નંબર ગુજરાતી મીડિયમ 7285070999982561742, ઇંગ્લિશ મીડિયમ 7600181011. દિલ કે સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ચુનો. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈક કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી.
કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98251-86975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવ છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251-86975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈ સમાચાર વિગતવાર. જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં એક કરુણ કિસ્સો બહાર આવ્યો છે. મૂળ મધ્યપ્રદેશની વતની અને એક શ્રમિક મહિલાએ પોતાના 3 બાળકોને કૂવામાં ફેંકી દઈ બાદમાં પોતે પણ કૂવામાં પડી આત્મહત્યા કરી લેતા સમગ્ર જામનગર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ છે. ધુતારપુર ગામમાં દિનેશભાઈ કોટડિયાની વાડીમાં આ પરિવાર રહેતો હતો. 28 વર્ષની મહિલાનું નામ સંગીતા દેવી છે. તેની 2 દીકરીઓના નામ મમતા અને અંજલિ તેમજ પુત્રનું નામ શોધન છે. આ પરિણીતાએ પ્રથમ પોતાના 3 બાળકોને કૂવામાં ફેંકી દઈ બાળકોના મોત નિપજાવ્યા હતા. બાદમાં પોતે પણ કૂવામાં પડી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. મૃતક મહિલાના પતિ કમલેશ મીનાવાની ફરિયાદના આધારે આ મૃતક પરિણીતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. એવું જાહેર થયું છે કે આ પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ બન્યો હતો. ત્યારબાદ આ શ્રમિક મહિલાએ આ પગલું ભર્યા બહાર આવ્યું છે. કાલાવડ ફાયર બ્રિગેડના સ્ટાફે કૂવામાંથી 4 મૃતદેહો બહાર કાઢ્યા ત્યારે ધુતારપુર પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર અને ટ્રેનર હાર્દિક મજીઠિયા દ્વારા ગઈકાલે રવિવારે BNS ના બેનર હેઠળ ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ BNS ટ્રેનિંગમાં બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બિઝનેસ અને સેલ્ફ ટ્રાન્સફોર્મેશનને લોકો BSN ના ટૂંકા નામથી ઓળખે છે. ગઈકાલે હોટેલ વિશાલ ઇન્ટરનેશનલ ખાતે કોર્પોરેટ લેવલની આ ટ્રેનિંગના કાર્યક્રમમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હાજરી આપી હતી. આ ટ્રેનિંગનો કાર્યક્રમ સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ ટ્રેનિંગ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર હાર્દિક મજીઠિયાએ પોતાની આગવી છટામાં બિઝનેસને સિસ્ટમથી કરવા પર ભાર મૂક્યો હતો, તેમજ નવી નવી ટેકનિક અને નવી ટેકનોલોજી સ્વીકારી બિઝનેસમેનોએ આ હરીફાઈના યુગમાં નવી ઊંચાઈએ લઈ જવો જોઈએ. હાર્ડવર્ક કરતાં સ્માર્ટવર્કથી પણ ધંધો ખૂબ જ વધે છે. આ ટ્રેનિંગ કાર્યક્રમમાં જ્ઞાનગંગા સ્કૂલના MD વિમલ ગઢવીએ પણ બિઝનેસની ઘણી ચાવીરૂપ ટિપ્સો આપી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપણા બિઝનેસમાં સેકન્ડ કેડરના સ્ટાફને તૈયાર કરવા જોઈએ. બિઝનેસમેને પોતાના બિઝનેસનો બધો ભાર પોતાની માથે લઈને ફરવાનો નથી. સ્ટાફ ઉપર વિશ્વાસ રાખી સ્ટાફને વધુ જવાબદારી આપી બિઝનેસમેને ધંધાનો ગ્રોથ વધુ કઈ રીતે વધે તે માટેની દિશામાં આગળ વધવું જોઈએ. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હોનહાર એવા મોટિવેશનલ સ્પીકર હાર્દિક મજીઠિયાનો પણ ઇન્ટરવ્યુ લીધો હતો. આ ઇન્ટરવ્યુ દરમિયાન હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટ કંપની સહિતના સ્ટાફને ટ્રેનિંગ આપું છું. અત્યાર સુધીમાં બિઝનેસમેન, ઉદ્યોગપતિ સહિતના લગભગ 1,00,000 લોકોને ટ્રેનિંગ આપી છે. આ બિઝનેસની ટ્રેનિંગ આપ્યા બાદ 3 જ મહિનામાં બિઝનેસમેન, ઉદ્યોગપતિ, કંપનીના બિઝનેસના ટર્નઓવરમાં વધારો થાય છે. વધુમાં મજીઠિયાએ જણાવ્યું હતું કે અમારી ટ્રેનિંગથી વેપારી હોય કે ઉદ્યોગપતિ પોતે કરેલ ભૂલને સુધારે છે અને સિસ્ટમથી વેપાર કરે છે, જેને કારણે પણ પોતાના વેપારમાં અનેક ગણો ગ્રોથ કરે છે. GTPL જામનગર ન્યૂઝ સાથે હાર્દિક મજીઠિયાની મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે.
આજે અમે લોકો હોટલ વિશાલ ઇન્ટરનેશનલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને એક અહીંયા નવી જાણવા જેવી વાત હતી, ખાસ કરીને જામનગરના ખ્યાતનામ એવા હાર્દિક મજેઠિયાની આજે મોટિવેશનલ સ્પીકર તો છે જ ઓલરેડી અને ટ્રેનર પણ છે, છેલ્લા 20 વર્ષથી સારી રીતે વર્કઆઉટ કરે છે, ઘણા લોકોની જિંદગી બદલી છે અને ખાસ કરીને ટ્રેનર છે. બિઝનેસની અંદર લોકો કેમ અપગ્રેડ થાય, કારણ કે બિઝનેસના લોકો પાસે પૈસા હોય છે, નોલેજ હોય છે, પણ અધૂરું નોલેજ હોય એટલે ડિસ્ટર્બ થતા હોય, એની એની જે પોલિસી હોય પોલિસી પ્રમાણે જે પ્રમાણે એનું મહેનત હોય છે એ પ્રમાણે એનું રિટર્ન નથી મળતું, એટલે આ બાબતની બધી બાબતની ચિંતા કરી અને એક એમને એક મોટું ગ્રુપ બનાવ્યું છે જામનગર ખાતે, BNS ટ્રેનિંગની એક વ્યવસ્થા ઊભી કરી છે જામનગર ખાતે, કે જે લોકો બિઝનેસ કરે છે, પૈસા કમાય છે, પણ એને જે કંટાળો આવે છે, આળસ આવે છે, ક્યારેક સ્ટાફથી પણ કંટાળી જતા હોય, એ ડિસ્ટર્બ થઈ ગયેલા હોય, આમ ધંધા કરવાની જે મજા આવતી હોય, સામે હરીફ પણ ઊભો થયો હોય એ પણ એમને ન જામતું હોય, એવા ઘણા કારણો હોય છે બિઝનેસની અંદર, અંદર નિરાશ થઈ જાય છે, એટલે ક્યારેક ક્યારેક પોતે પોતાના બિઝનેસને જે પ્રમાણે હાઇટ આપવી જોઈએ એ હાઇટ પણ ન આપી શકતા હોય. ખાસ કરીને બિઝનેસમેન હોય, ઉદ્યોગપતિ હોય, એ બધા લોકો એની પાસે ટ્રેનિંગ લેવા માટે આવે છે અને ખાસ કરીને લગભગ અત્યારે અંદાજિત એની જે ઉંમર છે એ પ્રમાણમાં વાત કરીએ તો 20 વર્ષથી છેલ્લા 20 વર્ષથી આ બાબતે ટ્રેનિંગ આપે છે, લગભગ 1,00,000 લોકો એમની જે ટ્રેનિંગ લઈ ગયા છે અને વારંવાર આવે છે, કારણ કે રિચાર્જ થવું જરૂરી છે જીવનની અંદર, કે આજે ધારો કે 1 વર્ષ એ ટ્રેનિંગ લઈ ગયા, 2 વર્ષ ટ્રેનિંગ લઈ ગયા, પછી 2-3 વર્ષ પછી પાછી પણ જરૂરિયાત ઊભી થતી હોય તો એને ત્યાં વન્સ મોર આવે, કારણ કે દિવસે દિવસે અત્યારે ટેકનોલોજી પણ આવે છે, લોકોના વિચારો પણ બદલે છે અને અત્યારનો જે પીરિયડ છે બિઝનેસનો માત્ર શોર્ટ પીરિયડ જોઈએ છે, કારણ કે જે પણ મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, 2-5-10 કરોડ રૂપિયા નાખ્યા હોય, એ 3 વર્ષની અંદર જો પૈસા કવર થઈ જાય તો જ એને સાચો બિઝનેસમેન કહેવાય છે. તો એ મહિનું એક માર્ગદર્શન પણ આપે છે એવા હાર્દિક મજેઠિયા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ તમારામાં એવું ક્યુ નોલેજ છે કે લોકોને તમે જિંદગી બદલી નાખો છો? બિલકુલ, પહેલાં તો મને ખુશી એ થાય છે કે આટલા મોટા મોટા બિઝનેસ ઓનરની સાથે આપણે ટચમાં આવીએ છીએ. 500 કરોડથી લઈને 1500 કરોડના ટર્નઓવરવાળા બિઝનેસ ઓનર પણ છે અને બહુ નાના નાના SME જેને કહીએ, જે 1 કરોડથી 5 કરોડનું કામ કરતા હોય એવા પણ બિઝનેસ ઓનર છે. એટલી બધી વસ્તુઓ છે આની અંદર કે કોઈ પણ એક વ્યક્તિ એટલે કે એકલો વ્યક્તિ બિઝનેસ ના કરી શકે, એને ટીમની જરૂર પડે છે. અત્યારે તમે દુનિયાના કોઈ પણ મોટા બિઝનેસ ઓનરનું નામ લઈ લો, એ રતન ટાટા હોય, એ મુકેશ અંબાણી હોય, અનિલ અંબાણી હોય, કે કોઈ પણ કોટક કંપની હોય, કે કોઈ પણ લઈ લો, એ મલ્ટીનેશનલ કંપની પાસે એની ટીમ હશે. તો કોઈ પણ નાના નાના બિઝનેસ ઓનરને ખબર નથી કે ટીમ કેમ ડેવલપ કરવી, લોકોને કેવી રીતે હાયર કરવા, એની પાસેથી કામ કેવી રીતે કઢાવવું, તો એ આપણે અહીંયા શીખડાવીએ છીએ કે બિઝનેસનું ટર્નઓવર કેમ વધે, માર્કેટિંગ કેવી રીતે કરવું, સેલ્સ કેવી રીતે વધારવું, તો એની જે ટેકનિક છે એ ટેકનિક અમે અહીંયા શીખડાવીએ છીએ, જેના કારણે બધા બિઝનેસ ઓનરનો બિઝનેસ વધે છે અને એટલા માટે એ વારંવાર આપણી સાથે ટ્રેનિંગ લેતા હોય છે. ખાસ કરીને BNS જે છે, તમે અત્યારે આમ તો સામાન્ય રીતે તમે મોરબી, રાજકોટ, મોટી મોટી કોર્પોરેટ કંપનીઓના સ્ટાફને, એના ઓનરને, એ પણ જે લોકો કરોડો રૂપિયા કમાય છે, પણ તમારી સામે સામે પ્રેક્ષક તરીકે એ બધે તમને આખી વાત ફોલો કરતા હોય, તમે જે કાંઈ ટિપ્સ એને આપો છો એ ફોલો કરતા હોય છે અને ખાસ કરીને આ BNSની ટ્રેનિંગની જે વાત છે, છેલ્લા 2 આજે આ બીજું સેશન છે, 1 મહિના દર મહિને આ બાબતના સેશન થાય છે, શું એમાં કઈ રીતે લોકોનો ફેરફાર આવે છે ને એમાં સભ્ય સંખ્યા હોય, એમાં ધારો કે એડમિશન જે લોકો લેવું એમાં શું કરવું હોય? ઓકે, આ જે પ્રોગ્રામ છે એ એકચ્યુઅલમાં જોવા જઈએ તો પર પર્સન એટલે કે એક વ્યક્તિ 6,36,000 રૂપિયા ભરે ત્યારે આ પ્રોગ્રામ કરી શકે, એમ કે 4-5 પ્રોગ્રામનું આ કોમ્બિનેશન છે, પણ અત્યારે આપણે ખાલી 49,000 રૂપિયામાં આપણે આપીએ છીએ, 49,000 રૂપિયામાં, કે એક એવા નાના નાના બિઝનેસ ઓનર છે જેને ખરેખર પ્રગતિ કરવી છે, કેમ કે અમે મોરબી જેવા પ્રોગ્રામ કરીએ છીએ, મોરબીમાં ઘણા બધા પ્રાઇવેટ પ્રોગ્રામ્સ થાય છે જેની અંદર એક કંપની પાસેથી 6 લાખ રૂપિયા અને વાર્ષિક 72 લાખ 72 લાખ રૂપિયા થાય છે, તો એ બધા પ્રોગ્રામ જે છે એ પ્રાઇવેટ પ્રોગ્રામ છે અને મોટી મોટી કંપની ટર્નઓવર વધારી રહી છે, કેમ કે કંપનીને અમે ટ્રેનિંગ આપી હતી એનું 650 કરોડનું ટર્નઓવર હતું, અત્યારે એ 1500 કરોડે રમી રહ્યા છે. તો એ બધું પ્રોગ્રામ જો આપણે ઓછા પૈસાની અંદર, ઓછા સમયની અંદર આપણે શીખવું હોય તો એના માટેનો આ BNS પ્રોગ્રામ છે જેનું નામ છે બિઝનેસ એન્ડ સેલ્ફ ટ્રાન્સફોર્મેશન, એટલે બિઝનેસનો પણ પ્રગતિ થશે અને સેલ્ફ એટલે કે પોતાની પણ પ્રગતિ થશે. કેમ કે હું એવું માનું છું કે ખાલી બિઝનેસ આગળ વધારવાથી કંઈ ફરક નહીં પડે, પોતાને પણ આગળ વધારવું પડશે. આપણી પબ્લિક સ્પીકિંગ સારી હોવી જોઈએ, આપણું કમ્યુનિકેશન સારું હોવું જોઈએ, આપણા રિલેશન સારા હોવા જોઈએ. આપણે જો રિલેશન ખરાબ હશે ફેમિલી સાથે તો ધંધા ઉપર પણ ધ્યાન નહીં દઈ શકીએ. આપણી હેલ્થ સારી હોવી જોઈએ. તમે વિચાર કરો કે આપણી પાસે કરોડો રૂપિયા આવી જાય, આપણે ટાપુ ખરીદી લઈએ એટલા પૈસા આવી જાય, અને ટાપુ ઉપર જો આપણે એકલા હોય તો, એ ટાપુ ઉપર આપણે આપણા ફેમિલી સાથે ના હોય, એ પૈસા વાપરી ક્યાં શકશું? આપણે એ ટાપુ ઉપર એકલા છીએ, પૈસા બહુ બધા છે પણ હેલ્થ સાથે નથી,
તો એ પૈસાનો આપણે આનંદ પણ નહીં લઈ શકીએ. એટલે આપણે હેલ્થ અને રિલેશન પણ સારા હોવા જરૂરી છે. આ બધા બિઝનેસના નહીં, જીવનના સબ્જેક્ટ છે, કે આપણા જીવનના બધા સબ્જેક્ટમાં આપણે માર્ક્સ હોવા જોઈએ. આપણે એક્ઝામમાં બાળકોને કહેતા હોય છે કે બેટા એક સબ્જેક્ટમાં વધારે માર્ક્સ આવવાથી કાંઈ નહીં થાય, બધા સબ્જેક્ટમાં સારા માર્ક્સ હોવા જોઈએ. એવી રીતે એક બિઝનેસ ઓનર માટે પણ આ બધા સબ્જેક્ટ છે, એના જીવનના સબ્જેક્ટ છે, એમાં એના પૈસા પણ કમાવાના છે. હવે માની લો કે કોઈ વ્યક્તિની હેલ્થ બહુ સારી છે, જીમમાં જાય છે, બહુ બોડી બનાવે છે, પણ એની પાસે પૈસા નથી ખીચામાં, તો એના ફેમિલીમાં કોઈ બીમાર પડશે તો એ પૈસા કાઢી નહીં શકે. તો હું અત્યારે બધા સબ્જેક્ટમાં માર્ક્સ લેવા માટે બધા બિઝનેસ ઓનરને મદદરૂપ થાઉં છું કે હરેક સબ્જેક્ટમાં લોકોને માર્ક્સ કેવી રીતે આવે. એક સારું જીવન જીવવું પણ જરૂરી છે અને પૈસા કમાવા પણ જરૂરી છે. આપણે પણ પૈસા કમાતું, આપણે સક્ષમ બનશું તો બીજાને મદદ કરી શકશું, આપણે પરિવારને મદદ કરી શકશું, સોસાયટીને મદદ કરી શકશું. તો આવા નાના નાના બિઝનેસ ઓનરને સફળ બનાવવાથી ખરેખર દેશ આગળ વધે છે. આપણે કહીએ છીએ કે ગ્રો બિઝનેસ ગ્રો ઇન્ડિયા. જો બિઝનેસ ગ્રો થશે તો ઇન્ડિયા ગ્રો કરશે, અને ઇન્ડિયાને ગ્રો કરવા માટે નાના નાના બિઝનેસ ઓનરને મદદરૂપ થવું બહુ જરૂરી છે, જે બહુ ઓછા લોકો હોય છે. જે કોર્પોરેટને તો મદદ કરે છે પણ નાના બિઝનેસ ઓનરને મદદ નથી કરતા, તો આપણે નાના નાના બિઝનેસ ઓનરને મદદ કરવાનું બીડું લીધું છે. થેન્ક યુ. બિઝનેસમેન પણ આવે છે, ઉદ્યોગપતિઓ પણ આવે છે, એ લોકો કઈ પ્રકારના લોકો અહીંયા આવે છે અને તમારી પાસે શું ટ્રેનિંગ લે છે, તમારા સંપર્કમાં આવ્યા પછી એને શું ફાયદો થાય છે? જી, અમારી પાસે એવા પણ લોકો છે જેની પાસે એમ્પ્લોયના ખાલી એક કે બે એમ્પ્લોય જ છે, એટલે કે બહુ નાના બિઝનેસ ઓનર જેને કહીએ. આપણી પાસે એવા પણ લોકો છે જેની પાસે 200-250 લોકોની ટીમ છે, એવા પણ લોકો છે. તો અહીંયા ખરેખર શીખીએ છીએ શું, બે વસ્તુ શીખીએ છીએ. બિઝનેસને ગ્રો પણ કરવાનો છે પણ બહુ સ્મૂધલી ગ્રો કરવાનો છે. એટલે કે આપણે કાર હોય એમાં બીજી ગિયરમાં ગાડી હોય અને આપણે 80ની સ્પીડમાં જવું હોય તો ગાડી ધ્રુજે, એટલે કે કાં તો ગાડી બગડી જાય અને કાં તો ગાડી ધ્રુજવા માંડે. તો ખરેખર ઘણા બધા બિઝનેસ ઓનર એવા છે જે ગાડી બીજી ગિયરમાં હોય અને 80ની સ્પીડમાં જવા માંગતા હોય. ઘણા બધા લોકો એવા છે કે જેની પાસે ટીમ છે પણ છતાંય પોતે કામ કરે છે, અને ઘણા બધા એવા છે કે જે એમ્પ્લોય જ નથી, એટલે ખુદ ગબ્બર, બધું મારે જ કરવું છે. તો જો રિલાયન્સના ધીરુભાઈ અંબાણી એમ વિચાર્યું હોત ને કે હું એકલો જ રહું તો રિલાયન્સના બની હોત. એને પણ લોકોની જરૂર પડી છે, અને લોકોને આપણે લઈ આવવાના પણ છે, એની પાસેથી કામ કઢાવતા પણ શીખવાનું છે અને આપણે ગ્રો પણ થવાનું છે. તો એને મેં કહી છે સિસ્ટમ ડ્રીવન કંપની. એ કોઈ ઇન્ડિવિજ્યુઅલ ડ્રીવન કંપની એટલે માણસ દ્વારા ચાલતી કંપની, એક ઓનર દ્વારા ચાલતી કંપની. તમે ખાલી વિચાર કરો, તમે ધીરુભાઈ અંબાણી એટલે કે મુકેશ અંબાણીનું જે સિમ કાર્ડ આવે છે જીઓનું, એમાં નેટવર્ક ના મળતું હોય અને આપણે ફોન કરીએ કે મને નેટવર્ક નથી મળતું, તો આપણે શું જવાબ મળે? એવો જવાબ આવે કે આજે મુકેશ અંબાણીની તબિયત સારી નથી ને એટલે નેટવર્ક નહીં મળે? એવો ડાયલોગ ના આવે. કેમ કે આપણે વિચારીએ કે ભાઈ શરદી કે તબિયત ખરાબ છે એને સાથે કનેક્શન શું છે નેટવર્કનું? આપણા ધંધામાં એવું થાય છે, આપણે ધંધામાં ના જાય ને તો ધંધો રોકાઈ જાય છે, કે શેઠ નથી આવ્યા આજે પેમેન્ટ નહીં થાય, શેઠ નથી આવ્યા એટલે આ કામ નહીં થાય. તો શેઠ વગર કામ અટકી જાય તો એને કહેવાય છે ઓનર ડ્રીવન કંપની. તો સિસ્ટમથી કંપની ચાલવી જોઈએ, ઓનરથી કંપની ના ચાલવી જોઈએ. લોકો, આપણા જે લોકો છે એને હેન્ડલ કરવા માટે સિસ્ટમની જરૂર પડશે. તો સિસ્ટમ ડ્રીવન કંપની બનવી હોય તો અમારી પાસે લોકો આવતા હોય છે કે ધંધામાં સિસ્ટમ કેવી રીતે લઈ આવી કે આપણા વગર પણ ધંધો ચાલે અને એ ધંધો ગ્રો કરતો રહેવો જોઈએ. કે બિઝનેસમેન અને ઉદ્યોગપતિ એ મેન પાવર એટલા માટે નથી વધારતા કે એ લોકોને એવું લાગે કે આ ખર્ચો થાય છે, વધારે પગાર સેલેરી ચૂકવવી પડે છે, એના ડરને કારણે પણ એ લોકો આગળ નથી વધી શકતા. યસ, બિલકુલ સાચી વાત છે. ઘણા બધા બિઝનેસ ઓનર છે એ એટલા માટે આગળ નથી વધતા કે એમ્પ્લોય લઈ આવતા નથી, એને ડર છે કે આ શીખીને પોતાનો ધંધો કરશે. તો હવે ખાલી વિચાર કરો, ઘણા લોકો એમ કહે છે કે શીખીને એ નીકળી જશે, નોકરી છોડી દેશે તો મને નુકસાન જશે, પણ ખરેખર ઊંધું છે. શીખડાવશું નહીં અને જો એ કંપનીમાં રહી જશે તો કંપની માટે નુકસાન છે. કેમ કે એને કંઈ આવડતું જ નથી તો કંપની માટે નુકસાન છે. એને શીખડાવો, ભલે આગળ વધે, ભલે બીજી કંપની જોઈન કરી લે, પણ આજ નહીં તો કાલ જે લોકો રહી જશે ને તમારી કંપનીમાં એ શીખેલા લોકો હશે. એટલે બીજાને પણ આગળ વધારો અને તમારે પણ આગળ વધવું છે. તો સંકુચિત વિચાર ના રાખવા જોઈએ કે પોતાનો ધંધો કરશે તો હું મારો શું થશે. ભલે ધંધો કરે, તમારી પાસેથી નહીં શીખે તો બાજુવાળા પાસેથી શીખી નહીં, શીખવાવાળો શીખી લેશે. તો ભલે શીખે પણ એને આગળ વધારવા માટે તમે ભલે જે પણ કરી શકો એ તમને યાદ રાખશે કે ઓલા શેઠ પાસે જે શીખો તો ને એ હું શેઠને હંમેશા હું થેન્ક યુ કહું છું. એ તમને થેન્ક યુ કહેવો જોઈએ. તો તમારા કર્મચારીને શીખડાવી શકાય એટલું શીખડાવો, અને ભલે બીજો વ્યક્તિ તમારો કોમ્પિટિટર એને ડબલ પગારમાં લઈ લે તો પણ એને જવા દેવો જોઈએ. તમે બીજાને લઈ આવશો અને તમે પણ આગળ વધશો. આ વિન વિન સિચ્યુએશન છે. તમે આગળ વધો અને બીજાને વધારો, અને ઓલું વિન લૂઝ છે. હું આગળ વધું, હું ના વધું, બીજાને પણ ના વધવા દઉં, એ લૂઝ લૂઝ સિચ્યુએશન થઈ જાય. કે ભલે મેં આગળ બળું ના બળું લેકિન તેરે કો આગે નહીં બળને દઉંગા, એ લૂઝ લૂઝ સિચ્યુએશન છે. તો બધાને આગળ વધારો અને તમે પણ આગળ વધો. ખાસ કરીને સાહેબ, અમુક લોકો ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રોકાણ કરે છે, મહેનત કરે છે, સ્ટાફ રાખે છે, ઘણું કરે છે, છતાં પણ એ છેલ્લે તો નુકસાની ભોગવીને એ પાર્ટી ઉઠી જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે, એનું આખું પરિવાર ડિસ્ટર્બ થઈ જાય. એના મુખ્ય કારણો તમારા ત્યાં ઉપર ક્યાં ક્યાં આવ્યા? બિલકુલ, ઘણા બધા બિઝનેસ ઓનર એવા હોય છે જે મનથી જ
સંતુષ્ટ થઈ ગયા હોય છે, એટલે કે આળસ આવી ગઈ હોય છે શરીરમાં કે મેં ઓલરેડી એક દુકાનમાંથી બે દુકાન કરી તો મારું બીપી વધી ગયું, ડાયાબિટીસ વધી ગયું, તો હવે આપણે કાંઈ આગળ કરવું નથી. તો એ સંતુષ્ટ લોકો જે છે ને એ જીવનમાં ખરેખર કાંઈ આપીને નથી જતા. એટલે કે ઘણા લોકો એમ કે સાહેબ બહુ સારું છે અત્યારે, નાનું ઘર છે, નાની ગાડી છે, નાનો બંગલો છે, નાનું ગાર્ડન છે, હવે આપણે કાંઈ નવું કરવું નથી. એ લોકો સંતુષ્ટ છે, એ સમાજ માટે કાંઈ નથી કરવા માંગતા, ખરેખર એના ગોલ નથી હોતા, મકસદ નથી હોતું, સમાજને દેવાની ભાવના નથી હોતી. ખરેખર મોટા ગોલ હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિના જેના ગોલ નથી હોતા ને એ એનર્જીલેસ થઈ જાય છે. મેં મારા જીવનમાં ખૂબ જ સ્ટ્રગલ કરીને આગળ વધ્યો છું. મારી નાનપણથી લઈને અત્યાર સુધી સેકન્ડ હેન્ડ સ્પ્લેન્ડર હતું, અમદાવાદની બોર્ડરમાં હું જોબ કરતો હતો, ઓઢવ વટવા નારોલ નરોડા જેવી જગ્યાએ મોબાઈલ વેચવાનું કામ કરતો હતો, CDMA કોડ ડિવિઝનલ મલ્ટીપ્લેક્સેસ 999ના મોબાઈલ વેચતો હતો, ચોકીદારની બાજુમાં ખાવાનું ખાધેલું છે. એટલી હદ સુધી કે મેં સ્ટ્રગલ કર્યું છે કે મેં લાઈફમાં હવાલદાર કરીને હું કમિશનર લેવલ ઉપર આગળ વધ્યો છું, એના જેવી આ વાત છે. તો મારું એવું માનવું છે મિત્રો, સ્ટ્રગલ રહેવાની છે, દર્દ લેવાનો જ છે. જો તમે દર્દ નહીં લ્યો તો પણ જીવનમાં આગળ નહીં વધો. શરીર ઘટાડવા માટે દર્દ લેવું પડશે, સવારે ઉઠવાનો દર્દ લેવો પડશે, કસરત કરવાનો દર્દ લેવો પડશે, એવી રીતે શીખવાનો પણ એક દર્દ છે. જે શીખવા માટે દર્દ નથી લેતા એ હંમેશા પાછળ રહી જાય છે. તો મિત્રો, ક્યારેય એમ નહીં કહેવાનું કે મને બધું જ આવડે છે, હું પણ હજી શીખું છું, હું પણ અલગ અલગ કોર્સ લેવા જાઉં છું. તો જીવનમાં હંમેશા ગરદનની ઉપર ખર્ચો કરો, જે ગરદનની ઉપર ખોપડી છે એના ઉપર ખર્ચો કરવો જોઈએ. ખરેખર આપણા જીવનમાં આગળ વધીએ છીએ ને ખોપડીના કારણે જ વધીએ છીએ. ગરદનની નીચે આપણે કપડાં લઈએ છીએ, સારા સારા કહીને ખાવાનું ખાઈએ છીએ, એ ગરદનની નીચે શરીર માટેના ખર્ચ કરીએ છીએ. ખરેખર ગરદનની ઉપર જે ખોપડી છે એના ઉપર ખર્ચ કરશે તો લોકો જરૂર આગળ વધશે. થેન્ક યુ સો મચ. ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે એને ક્યારેક ક્યારેક એવું બને કે આવક કરતાં જાવક વધી જાય છે, એટલે નુકસાનીમાં આવે છે, વ્યાજ પણ વધી જાય છે, ઓવરડ્રાફ્ટ લે છે, તો એ માઇન્ડમાં લોકો પણ તમારી પાસે આવતા હશે, એનું સોલ્યુશન કઈ? જી, એવા ઘણા બધા લોકો છે જેનું ફાઇનાન્સ મેનેજમેન્ટ વીક છે, એટલે કે એની સાયકલ ડિસ્ટર્બ થયેલી છે, એને રિકવરી કરતા નથી આવડતું. ઘણા લોકોનો માલ તો વેચાઈ જાય છે પણ ટાઈમે પૈસા નથી આવતા ને, એ રિકવરી સ્ટ્રોંગ ના હોવાના કારણે એની આખી સાયકલ ડિસ્ટર્બ થઈ જાય છે. કેમ કે ટાઈમે જો પૈસા નહીં લઈ શકો તો તમારા કસ્ટમર એવા વીક છે જે ટાઈમે પૈસા નથી આપતા. તો તમારે જો સારા સારા કસ્ટમર લઈ આવવા હોય તો તમારે બ્રાન્ડ બનાવવી પડશે, સારા સારા કસ્ટમર લઈ આવવા હોય તો તમારે સર્વિસ સુધારવી પડશે, ક્વોલિટી સુધારવી પડશે, લોકો જે નથી આપતા એ તમારે આપવું પડશે, તો તમને સારા કસ્ટમર મળશે. અને જો તમને ચીપ કસ્ટમર મળે છે જે ટાઈમે પૈસા નથી આપતા, ડિસ્કાઉન્ટ માંગે છે, ડિસ્કાઉન્ટ માંગ્યા પછી પણ ટાઈમે પૈસા નથી આપતા, એવા બધા કસ્ટમરના કારણે તમારી સાયકલ ડિસ્ટર્બ થશે. તમે તમારા સપ્લાયર વેન્ડરને પૈસા નહીં આપી શકો, તમારા પરિવારને પૈસા નહીં આપી શકો, તમારા કર્મચારીને પગાર ટાઈમે નહીં આપી શકો, અને તમે હંમેશા ડિસ્ટર્બ રહેશો. તો ક્યાંક ને ક્યાંક તમારે ફાઇનાન્સ મેનેજમેન્ટ શીખવું પડશે, રિકવરી મેનેજમેન્ટ શીખવું પડશે, તો તમે આ ફાઇનાન્સની સાયકલમાંથી બહાર નીકળી શકશો. અમુક જોયું છે કે અમુક લોકો પાસે સ્ટાફ પણ પૂરતો હોય, લોકો નવરા ધૂપ બેઠા હોય, સેટ પણ નવરા બેઠા હોય, એની પાસે સ્ટાફ પાસે જે તમને કોઈ આજે ખર્ચા લાગતા હોય છે સ્ટાફ ઉપર, પણ સ્ટાફ પાસે રિટર્ન એ જે ખર્ચા જે પોતે જે કંઈ સેલેરી ચૂકવે છે એનું રિટર્ન નથી લઈ શકતા. બિલકુલ. તો એવા ઘણા બધા લોકો છે જે ખરેખર રિક્રુટમેન્ટ તો કરી લે છે, સ્ટાફ તો લઈ લે છે, પણ એ લોકો એની પાસેથી કામ નથી કઢાવી શકતા. કેમ કે એની પાસે લીડરશિપ ક્વોલિટી નથી. એના અમે 60 પ્રિન્સિપલ શીખડાવી છીએ કે કોઈ પણ કર્મચારી પાસેથી કામ કઢાવવું હોય ખુશી ખુશી, કોઈ પણ અમરીશ પુરી બૈના વગર આપણે અમિતાભ બચ્ચન બનીને કેવી રીતે કામ કઢાવી શકીએ છીએ. તો એ કળા છે જે ખરેખર શીખવી જોઈએ. કેટલું દંડો ને કેટલી ચોકલેટ આપવી એનું બેલેન્સ ખબર હોવી જોઈએ. તો કર્મચારી પાસેથી કામ કઢાવતા શીખવું પડશે કોઈ પણ બિઝનેસ ઓનરને. કેમ કે એકલા વ્યક્તિ કોઈ દિવસ ફાઇટ ના, બહુબલી પણ એકલો હોય ને તો એ ફાઇટ ના કરી શકે, 50ને મારે, બહુબલી હોય તો 100ને મારે, પણ લાખ લોકોની સામે જો ટીમ હોય એની સાથે ફાઇટ કરવું હોય તો તમારે શીખવું જ પડશે. કેમ કે પહેલાં આપણી ફાઇટ હતી બાજુવાળા પડોશી સાથે હતી, નાના બિઝનેસ ઓનર સાથે હતી. આપણે નાની ગલીમાં ક્રિકેટ રમતા હોય ને તો આપણા પડોશી સાથે આપણી ફાઇટ હોય, પણ હવે સ્ટેડિયમમાં ક્રિકેટ રમવાનું છે, હવે આપણે વિરાટ કોહલી સાથે કોમ્પિટિશન કરવાની છે, તો પહેલાં પ્રોવિઝન સ્ટોરવાળા બે ફાઇટ કરતા તો એ નાના નાના ફાઇટ કહેવાય, પણ હવે તમારી ફાઇટ એમેઝોન સાથે છે, હવે તમારી ફાઇટ ફ્લિપકાર્ટ સાથે છે, મોટા મોટા મોલ સાથે છે. તો તમારે ખરેખર બદલાવ કરવાની જરૂર છે, શીખવાની જરૂર છે કે કેવી રીતે કોમ્પિટિશનમાં ટકવું. મોટિવેશનલ સ્પીકર હાર્દિક મજેઠિયા હતા. આ ખાતર આ ખાલી માત્ર ટેલર હતું, ખાલી માત્ર તમને 5-5 મિનિટમાં પણ તમે પ્રભાવિત થયા છો આ સ્પીચથી. જો આ પૂરું પિક્ચર જોવું હોય, પૂરી વાત સમજવી હોય તો ખરેખર હાર્દિક મજેઠિયાની ઓફિસ ઉપર સંપર્ક કરવો જોઈએ કે જેથી કરીને તમારો બિઝનેસ જે છે એ અપગ્રેડ થાય. અને વાત આવી ખર્ચાની, તો ખર્ચો જે કાંઈ પણ નાનો મોટો ખર્ચો નથી. સ્ટાફ ઉપર કોઈ પણ વસ્તુ સેલેરી ચૂકવો છો એ ખર્ચો નથી, એક ઇન્વેસ્ટમેન્ટનો ભાગ છે, પણ એનું આવતા દિવસોમાં રિટર્ન પણ મળે. અને સ્ટાફનું કલેક્શન કઈ ટાઈપનું કરવું એ પણ હાર્દિક મજેઠિયા
શીખવાડે છે, જે ધંધાને ધંધો આપણો છે પણ ટ્રેનિંગ એ લોકો આપે, કારણ કે એનો એવડો મોટો એક્સપિરિયન્સ છે, એવડો મોટો બહોળો અનુભવ છે, એને ઘણા પુસ્તકો વાંચ્યા છે, એને મોટા મોટા જે લોકો સફળ થયેલા છે એની પાછળ પણ એ લોકોએ એના પુસ્તકો, એના જે કંઈ આત્મકથા છે એ પણ વાંચી છે, અને એ બાબતમાં એ લોકો શોખ છે, ઇન્ટરેસ્ટ છે. આ બધી વસ્તુ મોટિવેશનલ સ્પીકર કોણ બની શકે કે જે પોતાનો શોખ હોય, ઇન્ટરેસ્ટ હોય, લોકોને બીજા લોકોને આગળ લઈ આવવાની ભાવના હોય, એવા લોકો જ ટ્રેનિંગ આપી શકે એવું ગુણ, તમામ ગુણ હાર્દિક મજેઠિયામાં જોવા મળે છે. એટલે ખરેખર જો બધી રીતે આગળ વધવું હોય તો આજે કંઈ BNS ટ્રેનિંગનો જે રોલ છે એમાં બે સેશન નીકળી ગયા છે, આખું વર્ષ આખું દેવાશે, હજી 10 મહિના બાકી છે અને દર મહિને એક જ સેશન હોય છે, પણ એ કરશો પછી તમારું જીવન બદલશે એ નક્કી છે. જગવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને ચાંદી અર્પણ કરવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશના અનન્ય ભક્ત રાજકોટના યોગેશભાઈ ભીખુભાઈ દેથૈયા દ્વારા દ્વારકાધીશના ચરણોમાં 740 ગ્રામ ચાંદી અર્પણ કરવામાં આવ્યું છે. દેથરિયા પરિવારે ભગવાન દ્વારકાધીશના મંદિરે ચાંદીના શંખ, ચક્ર, પદ્મ અને ગદા અર્પણ કર્યા છે. ગઈકાલે રવિવારે 14 એપ્રિલે આંબેડકર જયંતિ નિમિત્તે જામનગર BJP દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરવામાં આવ્યા હતા. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દલિત અગ્રણી સામંતભાઈ પરમાર તથા શહેર BJP પ્રમુખ વિમલભાઈ કગથરા ઉપરાંત પક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં મહાવિભૂતિ ભારત રત્ન મહામાનવ બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે જામનગરના બહોળી સંખ્યામાં લોકો, જામનગર મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓ, જામનગર મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો, ધારાસભ્ય બંને શ્રી દિવેશભાઈ રેવાબા, જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી અને સંગઠન આખું, અને પૂનમબેન સાંસદ શ્રી હાજર રહ્યા હતા, અને બહોળી સંખ્યામાં આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ફૂલહાર કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કરેલા, બધું વિતરણ કરેલું છે અને જામનગર મહાનગરમાં આનંદનો આજે માહોલ છાયેલો છે. જામનગરમાં જિલ્લા માહિતી કચેરીની બાજુમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા MCMC સેન્ટર બનાવવામાં આવ્યું છે. ચૂંટણી પંચનું આ સેન્ટર પ્રચાર પ્રસાર માધ્યમમાં ચૂંટણી સંબંધી જે જાહેર ખબરો વગેરે આવતી હોય છે તે અંગે પ્રમાણપત્રો આપવાનું કામ તથા મોનિટરિંગ કરવાનું કામ કરતું હોય છે. જામનગર જિલ્લા ચૂંટણી તંત્રના ખર્ચ વિભાગના નિરીક્ષક અભિજીત મિશ્રાએ આ સેન્ટરની મુલાકાત લીધી ત્યારે નોડલ અધિકારી દેવેન્દ્ર કડિયા વગેરે હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણીનો માહોલ શરૂ થઈ ગયો હોય જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુર શહેરમાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામજોધપુરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રેલીમાં મતદાન જાગૃતિ અંગેના બેનરો તથા પોસ્ટર લગાવી મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની લીકર કેસમાં ED ધરપકડ કરી છે. આ ધરપકડના વિરોધમાં કેજરીવાલના વકીલ અગાઉ હાઈકોર્ટમાં ગયા હતા અને ધરપકડનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે ED દ્વારા થયેલી આ ધરપકડને યોગ્ય ઠરાવી હતી. ત્યારબાદ હાઈકોર્ટના આ ચુકાદાની સામે કેજરીવાલના વકીલે ધરપકડ અને રિમાન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાશંકર દત્તાની બેન્ચે આજે સોમવારે આ મામલે સુનાવણી કરી હતી. કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે ED નોટિસ પાઠવી છે. ED 24 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો રહેશે. આ સાથે કેજરીવાલે 27 એપ્રિલ સુધીમાં ED જવાબનો વળતો જવાબ આપવાનો છે. હવે આ કેસની આગામી સુનાવણી 29 એપ્રિલે થશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ CTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ એક, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના સોયલ ટોલનાકા નજીક એક કારમાં ક્રિકેટનો સટ્ટો રમી રહેલા 3 શખ્સો ઝડપાઈ ગયા છે. પોલીસે આ શખ્સોની પૂછપરછ કરતા અન્ય 6 શખ્સોના નામ ખુલ્યા છે. જામનગરમાં સુભાષ બ્રિજ નજીકથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો મુબારક અબુભાઈ બાવળિયા નામનો શખ્સ 500 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો છે. જામનગરના ગુલાબનગર નજીકના રવિ પાર્કમાં ખુલ્લા પ્લોટમાં દબાણ મામલે હનીફ માડકિયા, આરિફ માડકિયા અને વારિસ માડકિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે. જામનગરમાં શનિવારે રાત્રે રામનવમીના તહેવાર પૂર્વે મહાદેવ હરમિત્ર મંડળ તથા હિન્દુ ઉત્સવ સમિતિના ઉપક્રમે ભક્તિ ફેરી યોજવામાં આવી હતી. જામનગરના વાલકેશ્વર નગરી વિસ્તારમાં આદર્શ રેસિડેન્સી ફ્લેટમાં જુગાર ઝડપાયો છે. ભાવના કિરીટભાઈ માલમ સહિતની 6 મહિલાઓ ઝડપાઈ ગઈ છે. જામનગરના મોટી ખાવડી નજીક ખાનગી કંપનીમાં એક શ્રમિક પર ક્રેન ફરી વળતા બલરાજસિંહ નામના અશ્રમિકનું મોત થયું છે. ઉત્તર પ્રદેશના કૈલાસભાઈ નામના 50 વર્ષના આધેડ ચેલા ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે બાઇક સ્લીપ થયું હતું. બાદમાં સારવારમાં તેમનું મોત થયું છે. ધ્રોલમાં 7 વર્ષ પહેલા રાહુલ ગેલાભાઈ પરમાર નામના યુવાને પ્રેમ લગ્ન કર્યા હતા. તેના સાળાયા યુવાન પર લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. જામનગર નજીકના મસીતિયામાં મામદભાઈ મુસાભાઈ સંધીની 6 વર્ષની દીકરી ફરજાનાને તાવ દરમિયાન આંચકી આવી જતા આ બાળાનું મૃત્યુ થયું છે. કાલામણના હરિપર મેવાસામાં 44 વર્ષની પરપ્રાંતીય ખેત મજૂર મહિલા સંતોષબેને ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. ઉર્મિલાબેન પ્રદ્યુમનભાઈ પંડ્યા તે મહેશભાઈ તથા પ્રદીપભાઈના માતાનું અવસાન થયું છે. તુંદડા પુરણધામમાં 98 વર્ષના સાંતાબેન માધવજીભાઈ જોશીનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇઝરાયેલ અને ઈરાનના યુદ્ધની અસરથી શેરબજાર મંદીના માર્ગે, બીએસઈ સેન્સેક્સમાં 845 પોઈન્ટનો ઘટાડો. રાજકોટમાં રવિવારે યોજાયું ક્ષત્રિયોનું મહાસંમેલન, બીજેપીને 19 એપ્રિલ સુધી અપાયું અલ્ટિમેટમ. જામનગર લોકસભાના યુવા અને બહોસ ઉમેદવાર જેપી મારવિયાના ટેકામાં યોજાઈ જતી જંગી જાહેર સભા. જામનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી રજૂ કરતા કોંગ્રેસના જેપી મારવિયા. 3 બાળકોને કુવામાં ફેંકી દઈ બાદમાં ખુદ આપઘાત કરી લેતી પરપ્રાંતીય શ્રમિક મહિલા. જાણીતા મોટિવેશનલ સ્પીકર અને ટ્રેનર હાર્દિક મજીઠિયાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.